મારું નામ રમણભાઈ એમ પટેલ, ઉંમર 69 નથી, પણ હું મારી જાતને બુઢો, આપણે જેને કહે 70 વર્ષે તો ડોવા થઈ જાય, મારી જાતને યંગ બ્લડ માનું છું. 25 વર્ષના જુવાન કરતા બી મારામાં અત્યારે એનર્જી વધારે છે, ભરપૂર એમ. આ પ્રથા મેં 10/4/2016 ચાર રસ્તાથી આગળ થઈએ, પેલા ચાર રસ્તા ઉપર ઘાસીરામ હોલ છે, ત્યાં ગામડેથી મારા ભાઈબંધે કહ્યું કે ચૌહાણ સાહેબની સીડી છે 10/4/2016, તો સીધો જ હેમંતભાઈ ગયો, સવારના મોરમાં પહોંચી ગયો. તો હેમંતભાઈ કીધું, નરેશભાઈ ને દિનેશભાઈ કોણ છે? પછી મને સ્ટેજ પર બતાવ્યું, મને કહે એમની ભાઈ તમારે જરૂરી, તમે ત્યાં પાસ લઈ અને બેસી જાઓ. જેવું મેં ત્યાં ચાલુ કર્યું શિબિર આંબળવાનું, સાંજ સુધીમાં એટલો મક્કમ નિર્ણય કર્યો કે યા હોમ કરીને પડો પતે છે આજે, અને મને 500% ફાયદો થયો, 1-2% નહીં, કારણ કે મેં 100% એ પ્રથાને અનુસરી છે. મને આજની તારીખમાં એ પ્રથા મેં જીવનમાં વણી લીધી છે. અને સામાન્ય નવા આયોજન માટે કહી દઉં કે મારું 84 કિલો વજન હતું, 48 થઈ 54-55 કિલો સ્ટેડી થઈ ગયું છેલ્લા 2.5 વર્ષથી, 25-30 રોગ હતા, 15-16 ગોળી હતી રોજની, 5 વર્ષ પહેલાં માઇનોર એટેક આવી ગયેલો, મસાનું ઓપરેશન કરાયેલું, મસ્ક્યુલર પેઇન, બેક પેઇન, શોલ્ડર પેઇન, પગના તળિયા ગરમ થાય, 5 મિનિટ વાત ના કરી શકું કોઈની જોડે, તરત જ આમ એકદમ રૂંધાવા માટે મસ્ક્યુલર પેઇન થાય, 15 મિનિટ પલોઠી વાળી ના બેસી શકું, 1 કિલો વજન ના ઉચકી શકું, 1 કિલોમીટર સ્કૂટર ના ચલાવી શકું, બધી જાતનું હતું, દેખાય ઘૂસઘૂસ તંદુરસ્ત શરીર, કારણ કે 84 કિલો વજન એટલે દેખાવામાં તો સરસ દેખાય, પણ કાર્યમાં મીન્સ કે એને એક્ટિવમાં કે કંઈ કામ કરવું છે કે કંઈ મહેનત કરવી છે કે કંઈ કરવું છે તો થઈ ના શકે. અત્યારે હાલ એનર્જી એટલી બધી ભરપૂર છે કે જ્યારથી આ સેન્ટર ચાલુ થયું, અમદાવાદમાં હોય તો એક દિવસ બી શિબિર પાડી નથી, અને સેવાની ભાવના એટલી આવી કે આઈ કાઉન્ટર પર બેસી જ જવાનું. સૌથી પહેલાં રાજેશભાઈને અમે બે જાણી છીએ, ત્યાંથી સીટીએમથી એક્ટિવા લઈને આવું, 50 કિલોમીટર એક્ટિવા ચલાવવું, કોઈ તકલીફ નહીં. બ્રહ્માકુમારીમાં ગયા પછી તો રોજ 4 વાગે ફાઇનલ ઉઠી જવાનું, 3 વાગે બી ઉઠી જવું, 4 વાગે ઉઠી જવું, જેને 15 મિનિટ પલોઠી વાળી બેસી નતું શકાતું, વજ્રાસનમાં 1.5 કલાક સવારે 4 થી 5:30 એક જ જગ્યાએ વજ્રાસનમાં બેસીને બાબાનું ધ્યાન કરું, ગુરુવાર કરું, પોતાની જાતે વાત કરું, બાબા જોડે વાત કરું, શિવ બાબા જોડે વાત કરું, એટલી આનંદ આવે, તમે એમ કે 1.5 કલાક એટલા ફ્રેશ, એટલા ફ્રેશ લાગે કે આખો દિવસ જાણે આનંદ જ આનંદ, નેગેટિવ વિચાર એક બિલકુલ કોશો દૂર થઈ ગયા. તો આ સાધના પદ્ધતિ ચૌહાણ સાહેબ કહે છે કે તપ સેવાનું સુમિરણની સાધના પદ્ધતિ છે, તપ કરવાથી શરીર શુદ્ધ તો થશે જ, એટલે થઈ જ રહ્યા છે વધારે, મારું તો 500% એનર્જીમાં વધારો થયો, શરીર શુદ્ધ થઈ ગયું. 6 મહિના પછી એક બે આજની તારીખમાં 2 વર્ષથી એક બે ગોળી લેવાની જરૂર પડી નથી. અને રાજેશભાઈ કહે, બધા કહે છે, દિનેશભાઈ કહે કે 2 જણ સાથે કરતા હોય તો કેટલો લાભ મળે, તો હું મારો વિશેષ એમને બી હું આ ચૌહાણ સાહેબની શિબિરથી બીજા દિવસે લઈને આવ્યો. શરૂઆતમાં મને ચા છોડતા 3-4 દિવસ થયા, મારા વિશેષ તો સાંભળીને આવ્યા, બીજા દિવસથી ચા બંધ કરી દીધી. એમનું વજન 80 કિલો હતું, ડાયાબિટીસની 4 ગોળી હતી, એલર્જીની ગોળી હતી, જિંદગીભરની એલર્જી હતી, ચુસ્તી સ્ફૂર્તિમાં આમ ઢીલા ઢપકે કામ કરે થાકી જાય, પણ જેવી સાધના પદ્ધતિ અપનાવી તો 80 કિલોનું વજન 60 કિલો થઈ ગયું, ડાયાબિટીસની ગોળીઓ છૂમંતર થઈ ગઈ. આજની તારીખમાં અમે બે કોઈ એક બી ગોળી લેતા નથી, અને સાંજે 7 વાગ્યા પહેલાં ગેસનો ચૂલો સળગાવતા જ નથી, મારો બાટલો 6 મહિના ચાલુ, કારણ કે રાખતા જ નથી અમે, અને સાંજે 6 વાગે બી મારો વિસર્જ જ થાય. હું તો છેલ્લા 2.5 વર્ષથી બિલકુલ સંપૂર્ણ 2 ટાઈમ કાચું છું રિપીટ. એટલે સાધના પદ્ધતિમાં 2 નિયમ ખાસ મેં અપનાવેલા, હજી અપનાવવા જેવા તમારા નવા સાધકો આવે, જૂના સાધકો બી કહી દઉં કે લંઘનમ પરમ ઔષધિની, જ્યાં સુધી તમે આત્મસાત નહીં કરો તો રોજ 16 કલાક નિર્જળ નહીં રહો, સવારે ઉઠ્યા પછી 6-8 કલાક, તો આ પદ્ધતિનો પૂરેપૂરો લાભ મળશે નહીં, બરોબર. ધીરે ધીરે એ તરફ જવાનું, એવું કંઈ નથી કે કાલથી તમે ચાલુ થઈ જાઓ 16 કલાક ના રહી શકો, તો ધીરે ધીરે એ તો રાજકીય સમજાવો, અમે સમજાવીએ કઈ રીતે આગળ વધવું. તો આ પહેલો લાભ મને મળ્યો. મેં બધા બહુ જાત જાતના અખતરા કર્યા છે, લગભગ કોઈ નથી કર્યા એવા અખતરા, અને બધી બી ઠક્કર આપણા નેચરોપથીના બહુ સુપર ડૉક્ટર છે, ને એ શિબિર છે એમની છઠ્ઠી તારીખે શિબિરો કરે, 600-600, 1000-1000 રૂપિયા લે છે રોજના, તો એમની શિબિર હતી ત્યાં કાશીરામ મોલમાં, એમને કેરી નહીં આવતો, એક દાખલો આપેલો, 2 દાખલા. તો જે કીધું આપણે મોન, અત્યારે મલ્ટી ઉપર જતા રહે, મોનો ઉપર જતા રહે, મલ્ટી ઉપર જતા રહે,
કરી કે તમે મનો ઉપર જતા એક જ વસ્તુ ખાઓ. ચૌહાણ સાહેબ એવું કહે છે કે બને ત્યાં સુધી એકાદ વસ્તુનો જ ઉપયોગ કરો રોજ, કે ભાઈ સફરજન ખાધું તો થોડા સફરજન વધારે ખાવ, કે કેળા ખાધો કેળા ખાવ એક દિવસ, કે પછી નારંગી ખાધી કે મોસંબી ખાધી, તો એક વસ્તુ તરફ જાઓ તો લાભ વિશેષ મળશે. અને શિબિરમાં જે કેરીની વાત કરી અમને, તો કેરી અમૃત ફળ છે અને આપણા આયુર્વેદમાં કહ્યું છે કે કાયા ખાવું પડે. તો મેં ત્યાં સાંભળી અને પાંચમા મહિનામાં સળંગ 70 દિવસ સુધી કેસર કેરી ખાધી, એવી ફક્ત ગોળીને જ હવા બી નહીં અડવા દેવાનો, રસ્તો બિલકુલ સાફ કરી અને 70 દિવસ રોજની 4 કિલો કેસર કેરી, નહીં પાણી નહીં કાચું નહીં પાકું નહીં કશું. તો એ 70 દિવસમાં મારા સંપૂર્ણ રોગો સંપૂર્ણ ગોળીઓ જતી રહી, મારો કાયાકલ્પ થઈ ગયો. મારી 42ની કપાત 32ની થઈ અને રાજસ્થાની જેમ લોલી નહીં કરી શકું, ખાલી હલાવવાનું બાકી છે, બાકી પેટ 20 ઇંચ અંદર જતું હોય અંદર. એટલે કોઈને લાગે કે તમે રામદેવજી જેવું, પછી લોકો તમારે સામનો કરવો પડશે. આ તો પહેલાં રૂષ્ટ તંદુરસ્ત દેખાતા હતા, તો પડોશી મળે બીજા મળે ઘણા આપણા સંબંધી મળે યાર કે તમે તો રમણભાઈ ડોહા જેવા દેખાવ છો, હારા નહીં લાગતા, આ અત્યારે કેવા લાગતા હતા, ક્યાં મોઢા પડી ગયા, શું થયું? મેં કીધું ભાઈ હું તો નવી ભોજન પ્રધાની હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છું અને મને અત્યારે મારી તંદુરસ્તીમાં આસમાન જમીનનો ફેર પડી ગયો, 1-2 ટકાનો નહીં આસમાન જમીનનો ફેર પડી ગયો, કે જેને કશું કદી અનુભવ ના કર્યો મેં અનુભવ કર્યો. તો હું મારી મિસિસ ભાઈ અત્યારે ડટકે કરીએ છે, 2 કરશો તો વધારે ફાયદો થશે. લગાતાર 12 વાગ્યા સુધી પાણી ટીંકુભાઈની આજની તારીખમાં બી એનું સંપૂર્ણ પાલન, સાંજે 8 વાગે દિવસનું 500 ગ્રામ પાણી વધારે પડે છે. આપણે બધી જે અત્યારે સાંભળીને આવ્યા ડૉક્ટરનું, કે ભાઈ ડૉક્ટર કે 4-5 લિટર પાણી પીવું જોઈએ, સવારે રાજા જેવો નાસ્તો કરો, બપોરે વેપારી જેવો ખાન, સાંજે ભૂખ્યા રહો ભિખારી જેવો, તો આ બધું ઉલટું છે. એટલે તમારે એને સમજીને અને પછી આત્મસાત કરવાનું છે. તો જો તમે એને આત્મસાત કરશો તો રિઝલ્ટ તો મળવાનું જ છે, પણ એ રિઝલ્ટ મળ્યા પછી ચૌહાણ સાહેબ શું કહે છે કે તપ સેવાને તપ સેવાનો સુમિરણની પદ્ધતિ છે, આ કોઈ પથી નથી. એલોપથી નેચરો મેં 20 પથી અપનાવી, એલોપથી નેચરોપથી હોમિયોપથી શિવામુખી કિશોર પદ્ધતિ એક્યુપ્રેશર એક્યુપંચર કટિશના વેક્સમાં તો પગ બોળ્યા, મારા તળિયા એટલા બધા ગરમ થાય તો પેલા ફિઝિયોથેરાપીવાળા વેક્સમાં પગ બોળાયા, ગરમ ગરમ પાણી પીધો બરફથી દો, પણ કોઈ ગોળી પણ કરાવી શક્યું નહીં. 2.5 વર્ષ સુધી આયુર્વેદિક દવા ખાધી, 1 વર્ષ સુધી હોમિયોપથી ખાધી, નેચરોપથીના તો કેટલા અખતરા કર્યા, પણ જેવી આપ સીધી ભરીને આ બધું સાંગો પાક 100%. પહેલા દિવસથી 8 કલાક નીજળા નીજળા, 12 વાગે ગ્રીન જ્યુસ, જાત જાતના ગ્રીન જ્યુસ જાતે બનાવ્યા બધા, અને તાજો જેટલો તાજો બનાવશો એટલો ફાયદો વધારે થશે. બરોબર, તમે સવારે ધારો કે 12 વાગે ગ્રીન જ્યુસ બનાવ્યો અને વધે તો કંઈ વાંધો નહીં, ફ્રીઝમાં મૂકી દેવાનો, ફરી એનો તમે 4 વાગે તો તમે ત્યારે એનો ઉપયોગ કરી શકો. ઢોળી નહીં દેતા કે ચલો વાસી ના ખાવાય એવું નહીં. પાવડરનો ઉપયોગ બી શું, આ સપ્લિમેન્ટરી છે, આપણે જે રાખીએ છીએ ને એ અમે કંઈ ધંધો કરવા વેપાર કરવા કે એટલા માટે નથી રાખતા, પણ સપ્લિમેન્ટરી છે, તમને બજારમાંથી ના મળે અથવા તો મોંઘો મળે, તો તમારે ક્યાંક બહાર જવું હોય, ઓફિસમાં જવું હોય, ક્યાં હોય, તો એ સપ્લિમેન્ટરી છે એટલે એનો ઉપયોગ બી કરજો. રાખી મૂકવાનું, ધારો ગ્રીન જસ્ટ આપણે તૈયાર વસ્તુ બનાવ્યા છે, એમાં 15 વસ્તુઓ છે, તો તમે કોઈ વખતે કંઈ કારણ ના બન્યું, કોઈ મહેમાન આવે ના બન્યું, તો આપણે એકલાથી બનાવી પી શકીએ ફટાકડી 5 મિનિટમાં. એટલા માટે અમે સપ્લિમેન્ટરી રાખીએ છીએ અને બધી શુદ્ધ વસ્તુઓ આપણે રાખીએ છીએ. તો ગ્રીન જ્યુસનો મેં ભરપૂર ફાયદો ઉઠાવ્યો, જાત જાતના, હું તો બધું જાતે બનાવું, સરગવાના પાનની જાતે લઈ આવ્યો, કેરીની ગોટલી બી જાતે કરી, લીંબુના છોડિયા બી સુકવી પાવડર બનાવ્યો, જીરાનો પાવડર બનાવ્યો, વરિયાળીનો પાવડર બનાવ્યો, બીરીપત્ર લાવો, ગુલાબ લાવો, ગુલાબ બી મેં તો સુકવી પાવડર નથી, કોઈ વસ્તુ જ બાકી નથી રાખી. એવો મારા મિસિસનો એક પ્રયોગ કર્યો, રાજેશભાઈએ કહ્યું ના બધા શિબિરો ભરી બે ત્રણ તો કહ્યું કે ડાયાબિટીસ છે તો એને શેરડીનો રસ અને દ્રાક્ષથી વધારે ફાયદો થશે. આ પ્રથા અપનાવ્યા પછી તમે અનાજ ખાવાનું બંધ કરો તો જ આ પ્રયોગ થશે, જો અનાજ ખાશો તો એની જોડે પ્રયોગ નહીં બે પડે. તો મેં સળંગ રોજનો 4 લિટર શેરડીનો રસ મારા વિશિષ્ટ પાયો, કે જે ડોક્ટરોને આપણી કલ્પના બહારની વાત છે, કશું જ નહીં, પણ પાણી વાણી ચા કશું જ નહીં, ટોટલ જ્યારે બી તરસ લાગી તો શેરડીનો રસ. જો એક બીજી બી વસ્તુ કહેતો તો 4 લિટર શેરડીનો રસ રોજ 5 લિટર 5 દિવસ પાયો, 5મા દિવસે એટલા કંટાળી ગયા કે ભાઈ હવે શું કરો, અને રોજ 2 ટાઈમ આપતો હતો, 251 થી કદી ડાયાબિટીસ વધ્યું નતું. કોઈ બી ફ્રૂટ થી તમારું ડાયાબિટીસ વધતું લાગશે, પણ એ વપરાઈ જશે શરીરમાં વપરાઈ જશે એટલે યુઝ થઈ જશે, એટલે ડાયાબિટીસ એકચ્યુઅલી બતાવશે. પછી 5મા દિવસ થી ગોળીઓ બંધ થઈ, આજની તારીખમાં કોઈ ગોળી લેવાની જરૂર નથી પડી. હા બોલો, અમેરિકામાંથી ઉપાંગ પદ્ધતિ વળગી રહ્યા છીએ. હવે બીજો દાખલો આપું, કોઈ ના આપણે એના માટે સર મારા મિસિસ જેવું નહીં કરવાનું, પણ આ લાભ મળે તો ના લાવતા ચાલશે.
સુધારવાનું છે. ઓમ શાંતિ. મને શાંતિ સાંભળે.